ભરૂચ શહેરની બાયપાસ ચોકડીથી શ્રવણ ચોકડીને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. દર ચોમાસાની સિઝનમાં ભરૂચ શહેરની બાયપાસ ચોકડી પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી માર્ગ પર ખાડાઓની ભરમાર જોવા મળે છે, ત્યારે ચાલુ વર્ષે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી હતી. બાયપાસથી શ્રવણ ચોકડી વચ્ચે માર્ગ પર મસમોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાડાઓને પગલે વાહન ચાલકોએ ચાલતું પસાર થવું પડે છે. ખાડાઓને પગલે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે, ત્યારે તંત્ર વહેલી તકે માર્ગનું નવીનીકરણ નહીં કરે તો સ્થાનિક આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો અહીંયાનું રોજ જવા આવવાનું છે, પણ કઈ ટાઈમથી રસ્તો ખરાબ છે. બસ પેલા કોકડા નાખે છે ને જતાડે છે, કોકડા નાખે છે ને જતાડે છે, પાછા ખાડા પડી જાય છે. આવું તો કંઈ ચાલતું હોય કંઈક રસ્તો બનાવવાનું કંઈક કરો, એમને કહે કંઈક કરો. આવું ના ચાલે એમને કહે, બસ ટેક્સ લેવો છે એમને. અત્યારે રસ્તાની હાલત એવી છે કે ગાડી ધીરે ધીરે જાય છે ને, ગાડીનો બમ્ફળો બમ્ફળો બધું નીચેનું તૂટી જાય છે. ધીરે ધીરે ગાડીનું બધું જવું પડે છે ને, કિચડ બી એટલું થઈ જાય છે અહીંયા આગળ. રસ્તા બસ બનાવતું જ નથી કોઈ. આ જંબુસર બાયપાસ ચોકડીની ઉપર બાયપાસથી લઈને શેરપુરા બ્રિજ સુધી અને બ્રિજથી જંબુસર બાયપાસ મનુબર ચોકડી સુધી એટલા ભયંકર ખાડા થઈ ગયા. જીએસએઆરડીસીના અધિકારીઓને 5 દિવસ શું વારંવાર રજૂઆત કર્યા કે ભાઈ ખાડાનું લેવલિંગ કરો, હવે તો વરસાદ ચાલ્યો ગયો. પરંતુ તમે આ જોઈ શકો છો આપણા માધ્યમથી મીડિયાના કે એટલા ભયંકર ખાડા પડેલા છે કે અહીંયાના નવયુવાનોએ જાતે 10 બાર ઊભેલા છે, ધક્કા મારીને ગાડીઓ પસાર કરી છે. વહીવટીતંત્રના નથી દેખાતું. અને અત્યારે તમે જોઈ શકો છો લોકોએ ચાલતું નીકળવું પડે છે. ડબલ સવારીના લોકો હોય ને તે બિચારા નીચે ઉતરી પડે છે. એટલે અમે જીએસઆરડીસીને અપીલ કરીએ કે તાકીદેનું નિવારણ લાવો, નિકાલ. જો દહેજમાં કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ થશે ને તો અમે એનો વિરોધ પ્રદર્શન કરવું પડશે. અમારે શેરપુરા સુધીના રસ્તો એટલો બધો ખરાબ છે, એટલા બધા ઊંડા ઊંડા ખાડાઓ છે, અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયેલા છે. અને હમણાં બી એક એક્સિડન્ટ કંઠાણીને 2 છોકરાઓ અને 1 છોકરીને એક્સિડન્ટ એવું થયું હતું કે જે તાત્કાલિક જગાના પર એક્સપોર્ટ થઈ ગયેલા હતા. અને આ ખાડાઓ આ વહીવટતંત્ર કોઈ દાડો કોઈ કશું કરવા આવતું નથી. કઈ ટાઈમથી એમને રિક્વેસ્ટ કરવામાં આવેલી છે અને અમારી રિક્વેસ્ટને કંઈ ગણકારતા નથી.